51 શબ્દો નક્કી કર્યા છે કે જેના આપણે ઓપોઝિટ વર્ડ્સ એટલે કે એન્ટોનિમ્સ જોઈશું. નમસ્કાર મિત્રો, ખબર છે .com ના ધ વર્લ્ડ ઓફ વર્ડ્સમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે 51મો વિડીયો આપણે જોવા જઈ રહ્યા છે અને આજના વિડીયોમાં મેં 51 શબ્દો નક્કી કર્યા છે કે જેના આપણે ઓપોઝિટ વર્ડ્સ એટલે કે એન્ટોનિમ્સ જોઈશું. તો હું સ્ક્રીન પર તમને એ શબ્દ બતાવીશ, તમારે પહેલાં વિચાર કરવાનો કે આનો ઓપોઝિટ વર્ડ કયો હોઈ શકે અને ત્યાર પછી આપણે એને જોઈશું, એનો આન્સર હું તમને બતાવીશ. તો સૌ પ્રથમ છે અપસર્ડ. અપસર્ડ એટલે કંઈક વિચિત્ર હોય, લોજિકલ નહીં હોય, તો એનું ઓપોઝિટ શું થાય? તમે સ્ક્રીન પર જોઈ શકો છો, સેન્સિબલ. ત્યાર પછી અક્વિટ, એટલે કોઈને આપણે મુક્ત કરી દઈએ, ગુનામાંથી એને મુક્ત કરીએ છીએ, કોર્ટમાંથી એને સાબિત કરીએ છીએ કે એ ગુનેગાર નથી એમ. એનો ઓપોઝિટ જો ગુનેગાર સાબિત કરે તો કન્વિક્ટ. ત્યાર પછી એક્રિમોનિયસ. એક્રિમોનિયસ એટલે ખૂબ જ ડિસ્પ્યુટ હોય, ઝઘડા થતા હોય, સંબંધો સારા નહીં હોય, વિખવાદ પડેલો હોય, અને ઓપોઝિટ કેવા સંબંધો હોય? હાર્મોનિયસ, સુમેળ ભરેલા હોય. ત્યાર પછી છે એડવાન્સ. અહીંયા એડવાન્સ એ ક્રિયાપદ તરીકે છે. એડવાન્સ્ડ હોય ઈડી સાથે તો એ એડજેક્ટિવ હોય, પણ અહીંયા એડવાન્સ ક્રિયાપદ તરીકે છે. તો એડવાન્સ એટલે આગળ વધવું, અને ઓપોઝિટ રિટ્રીટ એટલે પીછેહટ કરવી. ત્યાર પછી જોડાણ, અફિલિએશન. ઓપોઝિટ ડિસોસિએશન. એગની, તમારે પહેલાં એનો ઓપોઝિટ વિચાર કરવાનો. એગની એટલે બહુ દુઃખ ભરેલી પરિસ્થિતિ હોય, દુઃખ હોય. એક્સ્ટસી, પરમ આનંદ હોય. એલિયન, પરગ્રહવાસી હોય. ઓપોઝિટ નેટિવ, લોકલ. ત્યાર પછી અમ્યુઝ, તમને કંઈ આનંદ પમાડતું હોય, અને ઓપોઝિટ બોર. સમથિંગ માઇટ અમ્યુઝ યુ એન્ડ ધી ઓપોઝિટ સમથિંગ માઇટ બોર યુ, કંટાળો આપતું હોય. બોઇસ્ટ્રસ, ખૂબ જ અવાજ ઘોંઘાટ હોય, અને ઓપોઝિટ પીસફુલ. કેઓસ, અંધાધૂંધી ફેલાયેલી હોય, કોઈ લો એન્ડ ઓર્ડર બરાબર નહીં હોય, ઓપોઝિટ ઓર્ડર, સિસ્ટમેટિક હોય. ત્યાર પછી કમ્પ્લાય, તમે બધા નિયમોનું પાલન કરતા હોય, ઓપોઝિટ રિઝિસ્ટ, તમે એનો વિરોધ કરતા હોય. કન્સીલ એટલે છુપાવેલું હોય, અને ઓપોઝિટ રિવીલ, ઉગાડું કરેલું હોય. કન્ડેમ, તમે કોઈને ધિક્કારતા હોય, કોઈનો વાંક કાઢતો હોય, ઓપોઝિટ પ્રેઝ, અને વખાણ કરતા હોય. ડિફાઇલ એટલે કંઈક વસ્તુને આપણે ખરાબ કરીએ, ઓપોઝિટ પ્યોરિફાય, શુદ્ધ કરીએ. ઇકોનોમાઇઝ, ઓછા પૈસા ખર્ચીએ આપણે. વેસ્ટ એટલે બગાડીએ. એનમિટી, દુશ્મનાવટ હોય. અફેક્શન, મમતા હોય, પ્રેમ હોય. ફાયર એક્સ્ટિંગ્વિશર્સ તો તમે જોયા જ હશે, જે આગને ઓલાવતા હોય, એક્સ્ટિંગ્વિશ કરતા હોય, ઓલવતા હોય. ઓપોઝિટ ઇગ્નાઇટ એટલે આગ લગાડતા હોય, સ્પાર્ક કરતા હોય, ઇગ્નાઇટ કરતા હોય, ઇગ્નિશન જે કારમાં આવતી હોય. હી ઇઝ એન એક્સ્ટ્રોવર્ટ એટલે બહુ બહિર્મુખી સ્વભાવવાળો છે, એના મનમાં જે પણ હોય તે સ્પષ્ટ કહી દેતો હોય છે. અને ઓપોઝિટ, કેટલા વ્યક્તિઓ પોતાની વાત મનમાં જ રાખતા હોય, તે બીજાને જણાવતા નહીં હોય, તો હી ઇઝ એન ઇન્ટ્રોવર્ટ આપણે એમ કહીએ. અને એ બંનેના એડજેક્ટિવ્સ છે, એક્સ્ટ્રોવર્ટેડ અને ઇન્ટ્રોવર્ટેડ. ત્યાર પછી અહીંયા ફેન્સી એ વર્બ તરીકે નથી પણ એડજેક્ટિવ તરીકે છે. તમે
સ્કૂલોમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન જોઈ હશે, એમાં અલગ અલગ પ્રકારના બધા પોશાક પહેરીને વિદ્યાર્થીઓ આવતા હોય, તો એ ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. ઓપોઝિટ પ્લેઇન, સિમ્પલ. ફીબલ, બહુ નબળું હોય. ઓપોઝિટ સ્ટ્રોંગ, સમ પીપલ આર ફીબલ માઇન્ડેડ. નેક્સ્ટ ફર્ટાઇલ, ફળદ્રુપ હોય. ઓપોઝિટ બેરન. ગ્લુમી, દુઃખી, સેડ. ઓપોઝિટ ચીયરફુલ. જેનરસ, ઉદાર હોય એકદમ. ઓપોઝિટ સ્ટિંજી, પૈસા જ નહીં કરશે, સ્ટિંજી, કરકસરીઓ. હેલ્પ, કેટલીક વસ્તુ તમને હેલ્પ કરે અને કેટલીક વસ્તુ તમને હિન્ડર, અટકાવે. હમ્બલ, બહુ નમ્ર હોય, વિવેકી હોય. ઓપોઝિટ પ્રાઉડ, અભિમાની હોય, ગર્વિષ્ઠ હોય. ઇમિટેશન, એ કોપી હોય, ઓરિજિનલ નહીં હોય. જેન્યુઇન, ઓરિજિનલ, ઓથેન્ટિક. કેટલીક બાબતો ઇમ્પોર્ટન્ટ હોય અને ઓપોઝિટ ટ્રિવિયલ, તુચ્છ બાબત હોય. કોઈક વ્યક્તિ બહુ જ મહેનતુ હોય, ઇન્ડસ્ટ્રિયસ, અને કેટલાક લેઝી, આઇડલ. કેટલાક કામ તમે ઇન્ટેન્શનલી કરતા હોય અને કેટલાક એક્સિડેન્ટલ, આકસ્મિક થતા હોય. લિનિયન્ટ, કેટલાક પેરેન્ટ્સ બહુ લિનિયન્ટ હોય, છૂટછાટ બહુ જ આપતા હોય. કેટલાક ટીચર્સ બહુ લિનિયન્ટ હોય. અને ઓપોઝિટ સ્ટ્રિક્ટ. તમે શબ્દાર્થ લેતા હોય તો આપણે એને કહે લિટરલ મિનિંગ, પણ એનો ગૂઢાર્થ, સંકેત જે હોય, મેસેજ જે હોય, એની વાત કરતા હોય તો ફિગરેટિવ, અલંકારિક. મર્સીફુલ, કૃપાળુ હોય, દયાળુ હોય. ઓપોઝિટ ક્રુઅલ. નેક્સ્ટ ઇઝ નેડિય. નેડિય એટલે સૌથી નીચામાં નીચું જે સ્ટેજ હોય તે. અને ઓપોઝિટ હાઈએસ્ટ, ટોપનું, ઝેનિથ, પિનેકલ, ટોપ. નરિશ એટલે પોષણ આપવું. ઓપોઝિટ સ્ટાવ, ભૂખે મરતું હોય. ઓક્યુપાઈડ, રોકાયેલું હોય. અને વેકન્ટ એટલે ખાલી હોય. ઓપેક, જેમાંથી પ્રકાશ આરપાર પસાર નહીં થઈ શકે, તો તમે આરપાર જોઈ નહીં શકતા હોય, તેને આપણે ઓપેક એવું કહીએ. એના ઓપોઝિટ ટ્રાન્સપેરન્ટ. કેટલાક વ્યક્તિઓ આશાવાદી હોય, ઓપ્ટિમિસ્ટ હોય, અને કેટલાક પેસિમિસ્ટ હોય. અને બંનેના એડજેક્ટિવ્સ ઓપ્ટિમિસ્ટિક અને પેસિમિસ્ટિક. પરમિટ, પરવાનગી આપવી. ઓપોઝિટ ફરબિડ, મનાય છે. સ્મોકિંગ ઇઝ ફરબિડન ઇન ધીસ એરિયા. પ્લેન્ટીફુલ, પુષ્કળ હોય. અને ઓપોઝિટ સ્કેર્સ. સ્કેર્સિટી વર્ડ તમે કદાચ સાંભળ્યો હશે. પ્રેઇઝ, વખાણ કરવા. કોઈને ક્રિટિસાઇઝ કરીએ ઓપોઝિટ, અથવા બ્લેમ કરીએ. પ્રોહિબિટ, અટકાવીએ. પ્રોહિબિશન નામ તમને ખબર હશે. અને અલાવ, પરમિટ, પરમિશન આપીએ આપણે. રિપલ્સિવ, કેટલીક વસ્તુઓ અથવા કેટલાક વ્યક્તિઓ રિપલ્સિવ, તમને ઘૃણા થાય, તમે એની સાથે સંપર્ક રાખવા નહીં માગતા હોય, તમે એનાથી દૂર ભાગતા હોય, તો એ રિપલ્સિવ. અને ઓપોઝિટ અટ્રેક્ટિવ, વેરી નાઇસ. સેઇન, બુદ્ધિમત્તા યોગ્ય હોય, સારું હોય, સેઇન હોય. ઓપોઝિટ મેડ, ઇનસેઇન. સ્કેટર, આમ તેમ વિખેરી દેવું. અને ઓપોઝિટ કલેક્ટ, ભેગું કરવું. સૌ, તમે આ એક કહેવત સાંભળી હશે, એઝ યુ સૌ સો શેલ યુ રીપ. એટલે જેવું તમે વાવો તેવું તમે લણો. તો વાવવા માટે સૌ અને લણવા માટે રીપ. ટાઈટ, લૂસ. આમાં યાદ રાખજો ખાસ, લૂસ એ એડજેક્ટિવ છે. LOOSE લૂઝ હોય તો એ ઓપોઝિટ ઓફ વિન, આઈધર યુ વિન ઓર લૂઝ, તો એ અલગ છે. લૂઝ, એમાં ઝ આવે, ત્યારે અહીંયા લૂસ, સ ઉચ્ચાર છે. અને પ્રોફિટ લોસ વાળું લોસ પાછું જુદું. ટેઈમ, કેટલાક એનિમલ્સ ટેઈમ હોય, તમે એને પાળી શકો, ટ્રેનિંગ આપી શકો. અને કેટલાક વાઇલ્ડ એનિમલ્સ હોય. કેટલીક વસ્તુ અનબ્રેકેબલ હોય, તમે તોડી નહીં શકો. અને કેટલીક એકદમ જ
ફ્રેજાઇલ હોય, બહુ સહેલાઈથી તૂટી જાય. તમે કોઈ કાચની વસ્તુ ઘરે લાવતા હોય તો મેં એમાં માર્ક કર્યું હશે, બોક્સ પર લખેલું હોય કે ફ્રેજાઇલ હેન્ડલ વિથ કેર. વેનિશ, અદૃશ્ય થઈ જવું, અને ઓપોઝિટ અપીયર, દેખાવું. વાઇસ, દુર્ગુણ માટે છે, અને ઓપોઝિટ વર્ચ્યુ, સદગુણ. વેઇન એટલે ઓછું થઈ જવું, નાનું થઈ જવું, સ્ટ્રેન્થ ઓછી ઘટવી, એનું ઓપોઝિટ છે વેક્સ. એ લખવાનો રહી ગયો છે, હું લખી દઉં છું વેક્સ. તો આશા રાખું છું કે આ ઓપોઝિટ વર્ડ્સ તમને ઉપયોગી થશે, અને આના જેવા બીજા ઘણા ઓપોઝિટ વર્ડ્સ તમે શોધી રાખજો. સુરતથી ધર્મેન્દ્ર શેઠના નમસ્કાર.